હિસાબ તો જોઈ લઉં શું છે. આ દામિનીને 4000 આપ્યા. હા, અહીંયા લખેલા છે દામિનીનો હિસાબ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બાપુ બેટા. આ જરાક હિસાબ જોતો હતો. અચ્છા, હવે હું નોકરીએ જાઉં છું, કંઈ લાવવાનું છે? હવે લાવવાનું તો કંઈ યાદ નથી આવતું, પણ ગોપી બેટા તમારો પગાર આવી ગયો? ના બાપુજી, આ વખતે મને ખબર છે મોડું છે, પણ હજુ પગાર નથી થયો. કાંઈ વાંધો નહીં, આમ તો તમે જ બધી જવાબદારી સંભાળો છો એટલે કાંઈ વાંધો નહીં. પણ હું કહું છું બેટા, આ કેનેડાથી રાજનો ફોન આવ્યો હતો હમણાં? હા પપ્પા, 2 દિવસ પહેલાં વાત થઈ હતી. 2 દિવસથી તો એમની સાથે કોઈ વાત પણ નથી થઈ. એમને પણ ત્યાં કંઈક બોસ સાથે મગજમારી થઈ છે એવું કહેતા હતા. ભગવાન કરે કે એમને નોકરી છોડવી ના પડે. એક તો આપણે લોકોએ આટલો માથે કરજો કરીને એમને ત્યાં મોકલ્યા છે, અને જો એમને કાઢી મૂકશે તો હજુ આપણે કરજો પણ નથી ભરાયો તો બહુ ઉપાધિ થશે બેટા. અરે પપ્પા, પણ તમારી ઉપાધિ નથી કરવાની. હા, આ તો ખાલી મને કહેતા હતા કે થોડી ઘણી માથાકૂટ થઈ છે, પણ હજુ કાંઈ એવી ગંભીર વાત નથી. ભગવાન કરે અને એની નોકરી સલામત રહે. અને બેટા, આમે કાંઈ મને ચિંતા નથી. ત્યાં રાજ બધું સંભાળે છે અને ઘરનો વહીવટ બધો તું કરે છે. બાકી આ દેવેન તો રખડવામાંથી ને જ ઊંચો નથી આવતો. આ દામિની બી એનું મનનું ધાયરું કરે છે. અરે ના ના પપ્પા, એવું નથી. દેવેનભાઈ પણ કમાય જ છે ને. માન્યું કે એમનો પગાર થોડો ઓછો છે તો ઘરમાં ઓછી મદદ કરી શકે છે, પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે એ પણ સમજી જશે. અને આમે એ નાના છે, ઘરમાં બધાના લાડકા છે, એટલે થોડા લાડકોટ તો કરવાના જ ને. ગોપી બેટા, તમારી વાત સાચી છે, લાડકોટ તો કરવા જોઈએ, પણ પૈસા બહુ ઉડાડે છે. હશે હવે, એમની ઉંમર છે પપ્પા. હવે જુઓ, એમની પણ ઉંમર મારી જેમ મેચ્યોર થશે ને, એટલે એ પણ સમજી જશે. આ ખબર છે ને, તમારા મોટા દીકરા એ પણ આવું જ કરતા હતા, એ પણ સમજી ગયા ને. જુઓ અત્યારે કેવા કેનેડા જઈને મહેનત કરી રહ્યા છે. ના, રાજ તો અમારે પહેલેથી જ ડાયો છોકરો છે. અને આ દેવેનને 1.5 વર્ષથી લગ્ન થયું, હવે થોડીક જવાબદારી એનું ભાન હોવું જોઈએ. થઈ જશે પપ્પા, ધીમે ધીમે એ પણ સમજી જશે. અને ગોપી બેટા, એક સવાલ પૂછવો તમને. હા બોલો. કે આમાં આ દામિનીને તમે જે 4000 રૂપિયા આપ્યા, એ શેના માટે આપ્યા? દામિની મને યાદ નથી પપ્પા, પણ એમણે મારી પાસે માંગ્યા હતા કંઈક, એમને જરૂર હતી. તો એમાં એવું છે ને કે ગઈ વખતે દેવેનભાઈને રજા વધુ પડી હતી, કેમ કે દામિની અને દેવેનભાઈ ગયા હતા ને એમના મમ્મીના ઘરે 2-3 દિવસ રોકાવા, તો એમને રજા પડી તો પગાર કટ થઈ ગયો હતો. એટલે પછી એમણે મારી પાસે કંઈક જરૂર હશે તો માંગ્યા હતા, એટલે મેં ખાલી ટેકવી દીધું છે. એમણે મને કીધું છે કે મને પાછા આપી દેશે. એટલે એ તો ઠીક છે ગોપી, પણ આમાં 2 જગ્યાએ પાછું 1 વખત 3000, 1 વખત 2500, આ બધું શેના માટે લઈ જાય છે? એ તો ખરીદી કરવા માટે ગયા હતા ને, હનીમૂન પર ગયા હતા, તો કપડાં ને એવું બધું લેવું હતું, એટલે મને કીધું હતું કે થોડી ખરીદી કરવી છે, તો પછી મેં એમને આપી દીધા. હવે જુઓ પપ્પા, ધામીની છે ને એ મારી નાની બહેન જેવી છે, એટલે એને આપું એમાં શું મારે ગણતરી કરવાની? આ તો હું લખું છું, ખરેખરમાં તો મારે લખવું ન જોઈએ, પણ મને પહેલેથી આદત છે ને કે હું એક એક ખર્ચો લખું, એટલે મેં એ પણ લખી નાખ્યું છે. કાંઈ વાંધો નહીં, તમને જે યોગ્ય લાગે એ કરો. પણ ગોપી બેટા, તમને મનમાં જરાય સંકોચ નહીં રાખતા, આ તો મારા હાથમાં આવી એટલે હું આ હિસાબ જોતો હતો, બાકી મને આવી આદત નથી. ના ના પપ્પા, તમારો પૂરો હક છે, અને તમે વડીલ છો, તમારે બધું જાણવું જ જોઈએ કે ઘરમાં કયો વહીવટ શું થાય છે, પૈસા કેટલા વપરાય છે, આ તો જવાબદારી છે તમારી. છતાં તમે મનમાં એવું નહીં રાખતા, આ તો પડી ગઈ, તમે એકદમ શેની બુક છે એમ કરીને મેં મારા હાથમાં. કંઈ વાંધો નહીં પપ્પા, હું જઉં છું. હા, મારે મોડું થશે, સાંજે કંઈ લાવવાનું હોય ને તો મને ફોન કરી દેજો. હા સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિથી જાજો. હા પપ્પા. Thank you.
પપ્પા બોલો ને પપ્પા, શું કઈ કામ છે? હું એમ કહું છું, તો આખો દિવસ આની અંદર ગુસ્સો રહેશ. હા, તો આમાં કરે શું? ગેમ રમું. એટલે? એટલે શેર બજાર પપ્પા, શેર બજાર. એ વળી હું એ સમજવામાં તમારે હજી વાર લાગે પપ્પા. મારે છે ને 5 વર્ષ થયા તે આ બધું ભેગું થયું છે. આમાં પૈસા કમાવાની વાત છે શેર બજારની. હા, કેટલા કમાણો? કેમ કેટલા કમાણો એવું પૂછો છો? તો ઘરમાં કંઈક મદદ કરો. ઘરમાં મદદ કરો તો કેમ? શું જરૂર છે આપણા ઘરમાં? અરે નાલાયક, આ તારા મોટા ભાભી અને અમે બે થઈને ઘર સંભાળી, હવે તારી કઈ જવાબદારી છે કે નહીં? તમને જો બહુ એવું હતું તો આ મોટા ભાઈને દેવું કરીને વિદેશ મોકલવાની શું જરૂર હતી? કારણ કે ભણેલો ગણેલો હતો અને એ ડાયો છે, સંસ્કારી છે. તારી જેમ આમ ફાલતુમાં સમય નથી બગાડતો. અને એ દેવું કરીને ગયો છે તો એનું વ્યાજ તું ભરસ, એને એની બાયડી ભરે છે. તો થોડુંક જવાબદારીનું ભાન લે અને તું તારી ઘરવાળી બે કંઈક ઘરમાં ધ્યાન આપો. તો કે આ બહાર ધ્યાન આપી છે, આ ધંધો તો કરું છું. આ ધંધો કહેવાય ને, આ જુગાર કહેવાય, જુગાર. તમે ઘરમાં રહ્યો છો ને, આ ભાભી ઘરમાં રહી છે ને, તો એને કયો કમાય? ભાભી કમાવા જાય જ છે, એ નોકરી કરે જ છે. તું અને દામિની બે જ છો નવરા. તો શું કરો છો ને એ જ કાંઈ એમને ખબર નથી પડતી. ઘર સંભાળી છે, આ ધંધો તો કરું છું શેર બજારનો. નવરો બેઠો બેઠો 1.5 લાખ રૂપિયા તે આમાં નાખી દીધા. અને સાંભળ, હવે તારે ધંધો કરવો હોય કે ના કરવો હોય, 10 મહિને 10,000 રૂપિયા તારે તારા ભાભીના હાથમાં આપી દેવાના. આ મારી વોર્નિંગ છે, આ છેલ્લી વાર તને કહું છું. અરે પણ શેના 10,000 રૂપિયા આપું તમને? ભાઈ કેનેડામાં કમાય, અહીં ભાભી નોકરી કરે, અને તોય મારે હેના પૈસા દેવાના? 10,000 રૂપિયા દેવાના. અહીં એક તો આ શેર બજારમાં આ તમારી મગજમારીમાં 10,000 વયા ગયા, તમને આપું હે ના? દેવા પડે, ઘરમાં રહેવું હોય ને તો દેવા પડશે. દેવા પડશે. કેટલાય દીથી દામિનીને ફોન નથી કર્યો. લાવ ફોન કરું ને જે કંઈ હાથમાં આવે એ સારું. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે તું? હું એકદમ મજામાં, તમે કેમ છો? જરાય સારું નથી. કેમ, શું થયું? ક્યારની તમારા ફોનની જ રાહ જોતી હતી, તમે ફોન પણ નથી કર્યો 2-3 દિવસથી મને. હા પણ હું ટેન્શનમાં હોઉં, ક્યાંથી ફોન કરું? આજે તો પછી મારે કરવો જ પડ્યો. ટેન્શન? શેનું ટેન્શન બા? અરે જવા દે ને, આજે લાઇટ બિલ છે ને 4 મહિનાનું ભેગું થઈ ગયું છે, અને ખબર નહીં હવે તો ક્યારે કાપવા આવી જાય. કારણ કે એ લોકો મહિનો આપે આપણને, એક જ બિલના આપે આપણને, પછી બાકીના. એટલે બસ એનું તો મોઢું જ ચડી જાય, અને નિર્ણય લઈ જ લઈ કે હવે કાલથી હું નહીં આવું. એ જો ને સેઠિયા કંઈક મોડા આવવા માટે એને ખીજાયા હશે. ખીજાય તો ખરા ને, નોકરી છે તો ખીજાય. તો કે બસ હવે હું કાલથી નહીં આવું. હા ભાઈ બેઠા જ ઘરમાં. જવાબદારી હવે ઉઠાવવી પડે, ઘરમાં કોઈ નથી બીજું કમાવા વાળું, અને મારે ઘર ચલાવવાનું હોય. બસ એ તો નોકરી છોડીને બેસી ગયા. આ અત્યારે ગયો છે ત્યાં પાનના ગલ્લે એના દોસ્તારો પાસે. પોતાના દોસ્તાર સાથે પાનના ગળે બેસી ગયો. હા અને એને મેં કીધું ને કે આ એક ગઈ તો હવે બીજી તો ગોત,
તો કે બધી નોકરીઓ એવી જ છે, ક્યાં કોઈને મને સાચવવો છે? અને શેઠિયા બોલ બોલ કરે, હું કંઈ ત્યાં ટકું નહીં અને વઠ્ઠી નોકરી કરવાવાળો છું, આવું બધું બોલે છે. એટલે મને લાગે એ એક નહીં ચાર નોકરી કરશે ને તો એ આવો જ રહેશે. પણ બેટા એક વાત કહું, આજે ને મારે 6700 બિલ આવ્યું છે, 4 મહિનાનું ભેગું થઈ ગયું છે, 7000 જેવું કંઈક મોકલ ને બેટા. હોય તો પણ બેટા, નહીં તો છે ને આમ લાઇટ બિલવાળા ગમે ત્યારે આવશે ને કાપી જશે. ઠીક છે, હું કંઈક કરું છું, મારાથી જેટલા પૈસાની વ્યવસ્થા થાય ને એટલા મોકલાવીશ. હા બેટા, કંઈક કર ને. હાલ મૂકું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ મોકલે તો સારું. આવી ગયા તમે? હા આવી ગયો. જોને કેવો રહ્યો દિવસ? બેકાર. કેમ? 50,000 નો લોસ થઈ ગયો આજે શેર બજારમાં. અરે રે, પછી આમાં 7000 ની વાત કેમ કરીશું? હે, શું થયું? દેવેન, હું શું કહું છું, મને પૈસાની જરૂર છે, પૈસા આપો ને. કેટલા જોઈએ છે? છે તમારી પાસે? પણ કેટલા જોઈએ છે? 7000. હે? 7000? ઓ 7. 7000 મને સંભળાય છે, પણ 7000 તો એમ માંગે છે જ્યારે 7 રૂપિયા માંગતી હોય. 7000 જરૂર છે મને. જુઓ, હું તમને સાચે સાચું કહું, સાગરભાઈ છે ને એને પાછી નોકરી મૂકી દીધી છે, એટલે મારે ઘરે પૈસા મોકલવા છે. સાગરભાઈ નોકરી મૂકી દે એટલે મારી પાસે આવી જવાનું. અરે પણ તમારી પાસે ક્યાં ને પરમેનન્ટ માંગુ છું, કે એમનામ લઈ લેવા હોય મારે પૈસા, ઉધાર માંગુ છું ને. અને એમ પણ મારા મમ્મીને જે પૈસા મોકલ્યા છે, મમ્મી પાછા આપી દે છે કે નહીં? મેં ક્યાં એવું કાંઈ કીધું તને? પણ અત્યારે 50,000 નું શેર બજારમાં લોસ થયું, હવે 7000 તને ક્યાંથી કાઢી નાખું? એ 50,000 કવર કરવા માટે મારે બહારથી પૈસા લેવા પડશે. અરે પણ 50,000 ની સામે 7000 ની શું વેલ્યુ? 7000 તો જો તમારા પોકેટ પોકેટમાં હશે, ગૂગલ પે માં કે એમાં કસાઈક માં હશે, ઓનલાઈન હશે, જુઓ. અરે બાપા નથી, અને હોત તો આ 50,000 માંથી હજી ઓછું થયું હોત કે વધી ગયું હોત. તમને એ જ બીક છે ને કે મારા ઘરેથી પૈસા પાછા નહીં આવે, એટલે જ નથી આપતા. મેં કીધું એવું? કહેવાની શું જરૂર છે, દેખાય આવે છે. બોલો, તને તો જે નથી એ પણ દેખાય છે, એટલે તમે પૈસા નહીં આપો એમ ને? મેં ના નથી પાડી, પણ જે 50,000 નું લોસ થયું છે એ બધું કવર કરીને તો મારે બીજા કોની પાસે પૈસા માંગવાના? કોને કહેવાનું? મારું દુઃખ મારે કોને જતાવવાનું? તમને ના કહું તો બીજે કોને કહું? અરે તને ના નથી પાડી દુઃખ કહેવાની કે દુઃખ વ્યક્ત કરવાની, પણ હવે પૈસા નથી તો ક્યાંથી કાઢીને તને આપું? હા, એક કામ કર, તારે 7000 રૂપિયા જોઈએ છે ને? હા. ચાલો સરસ, તું એક કામ કર, ભાભી પાસેથી તું 27,000 રૂપિયા માંગ. 27,000? હા. શું કામ? જો ભાભી નોકરી કરે છે, ભાભી પાસેથી આપને 27,000 રૂપિયા મળે, એમાંથી તારા 7000 તારે જે ઘરે આપવાના છે એ તું લઈ લેજે, બાકીના 20,000 મને આપી દેજે. હો, મારે પૈસા લેવા છે ને તો હું મારા એકને જ લઈશ, તમારા નહીં લઉં. હા તો મારા નહીં લેતી, પણ જા આઈડિયા આપ્યો એ પ્રમાણે ભાભી પાસેથી પૈસા માંગ, મળી જશે. સારું, ચાલ આઈડિયા પ્રમાણે કામ કરજો. સાગરણ 10 વાર ઉઠાઈ દો, ઉઠવામાં સમજે નહીં આવશું. સાગર, એ સાગર, સાંભળે જ બેરો, સાંભળે જ. કોઈ દી એક બૂમે હાજર થયો હોય એવું બન્યું જ નથી, એવો ગુસ્સો આવે છે ને સાગર. આવું હવે મમ્મી, એક મિનિટ.
હજી તું બગાસા ખાય છે, આ તારી ચા બનાવીને રાખી ઠરી ગઈ, હવે તું છો, હવે પાછી ગરમ કરવી પડશે, ગેસ બળે છે ગેસ. હા તો કરી નાખવાની ને. અને તાર નોકરીએ ન જવાનું મોડું નથી થતું? ના. કા? મને કોઈ મોડું નથી થતું, કારણ કે જે જગ્યાએ હું નોકરી ઉપર જતો હતો ને, એ નોકરી તો મેં છોડી દીધી ને. શું વાત કરે તું, તે નોકરી છોડી દીધી પણ શું કામ? અરે આ મારો બોસ છે ને ખોટે ખોટું બકબક કરતો હતો, અને તમને તો ખબર જ છે ને કે જ્યાં કોઈ ખોટે ખોટી બકબક કરે ને, અને એ પણ મારા ઉપર, એ હું સહન કરું જ નહીં. સાગર, આટલા બધા વર્ષથી નોકરી ન કરાય, આપણે કઈ મોટા આઈએએસ ઓફિસર નથી, એ તો નોકરી કરીએ તો શેઠિયો બોલે ખરો, એમ કઈ નોકરી મૂકી દેવાય? જો મમ્મી, એ બધું છે ને તમને પોસાતું હશે, બાકી મને નથી પોસાતું. કીધું ને મેં તમને કે આપણે તો વર્ષથી ધંધો કરવા વાળા કે વર્ષથી નોકરી કરવા વાળા, જે પણ કરીએ. એલા પણ તે તો નોકરી છોડી દીધી, હવે તારો ઓલો બાકી રહેલો પગારે નહીં આપે, ઘર કેમ ચાલશે, કઈક તો વિચાર કર. એ મારે થોડી જોવાનું છે, એ જોવા માટે તો તમે છો અહીંયા, હવે તમારે જોવાનું કે ઘર કઈ રીતે ચાલશે. ઠીક, તો હવે એક કામ કર, તું ઘરે રહે અને હું આપણી સોસાયટીના ચાર પાંચ ઘરના કપડાં વાસણ કરવા જાઉં. હા, મને કોઈ વાંધો નથી, તમદાર તમે કરી શકો તો. બેશરમ, તને શરમ નથી આવતી? લોકો શું કહેશે કે ઘરમાં આટલો મોટો 22-23-24 વર્ષનો છોકરો છે અને એની મા પારકા ઘરકામ કરે? જો બા, હું તમને શું કહું છું કે મને કામે ધંધે ચડતા વાર લાગશે, અને આમ પણ મને છે ને આ નોકરી કરવામાં જરાય રસ નથી, મને છે ને મારું પોતાનું કરવું છે, અને પૈસા છે નહીં આપણી પાસે. જો તમારી પાસે પૈસા હોત ને તો હા, હું એવું કરીને બતાવત ને કે તમને મારા પર આમ ગર્વ થાત. હા થશે મને ગર્વ. એક કામ કર, હું છે ને ગમે ત્યાંથી તને 1000-2000 સગવડ કરી દઉં, કાં ચાની લારી ચાલુ કર દે, કાં ખમણની લારી ચાલુ કર દે, બસ વર્ષથી ધંધો કર. જેને ખાવા છે એ આવવાના, જેને ચા પીવી છે એ આવવાના છે, આ બે ધંધા હારા મારા છે, વટના ધંધા. શું વાત કરો છો, હા મારી પર્સનાલિટી કહે છે કે હું ચા અને આમ ખમણ વેચું, આ સારું કંઈક બિઝનેસ કરવો છે મારે, આ ચાની લારીઓ અને ખમણ નથી વેચવા. તો તે અહીંયા જન્મ લીધો છું કામ? જાઉં તો ને લખપતિન કરોડપતિના ઘરે, અહીંયા આવ્યો હું કામ? એ જ તો ભૂલ થઈ ગઈ, આ સોગડીઓને ટાઈમ જ ખરાબ હતો કે ભગવાને મને અહીંયા મોકલી દીધો, મારે તો અંબાણીના ઘરે જ જવું હતું, ઈમાન મારું વહેલું આવી ગયું. તું કેટલો નફટ અને બેશરમ થયો જ ઘર, જરાક તો તું ઘરનું વિચાર કે ઘર કેમ હાલશે. અરે મેં કીધું ને ખોટી મગજમારી ના કરો, તમારે જે કરવું હોય ને કરો, બાકી મારી પાસે પૈસા હશે ને તો હું બિઝનેસ કરી, બાકી કંઈ કરવાનું નથી. ચલો આપણે ચાલ્યા. છોકરાનું કરવું હું? દોસ્તારો અરે રખડી રખડીને આખું મગજ ફેરવાઈ ગયું છે એનું, અને મારા જીવનની પથારી ફેરવાઈ ગઈ છે. અરે ભાભી, અરે ભામિની આવી ગયા ને, હાલો તમારા માટે મસ્ત ગરમા ગરમ મસાલેદાર હાથું વાળી ચા. અરે પણ કેમ, હું જાતે બનાવીને પી લેત ને? હવે તમે આખો દિવસ કામ કરીને આવ્યો હોય, તે ઓફિસમાં પણ બધાની સાથે લમણાચીક કરવાના હોય, પછી ઘરે આવીને માણસને શાંતિ જોઈએ કે નહીં? ચા બહુ જ મસ્ત બની છે, સાચું કહું ને તો ક્યારનું મારું માથું દુખતું હતું, આજે ઓફિસમાં બહુ જ કામ હતું. એટલે બોલો તો સારું થયું ને હું ચા લઈને આવી. તમારું કામ પતી ગયું હોય ને બધું? ના ના, મારું કામ હજી મોડેથી પતશે, રાતના 12 વાગી જશે. ઠીક. હા ભાભી, શું થયું? ભાભી તમને ખબર છે, તમે એકવાર મને કહેતા હતા કે હું તારી જેઠાણી નહીં પણ તારી મોટી બેન છું. હા તો છું જ ને, નથી? જીવનમાં છે ને આપણને ક્યારેક જીવનમાં પ્રોબ્લેમ આવે, ક્યારેક તમને આવે, ક્યારેક મને આવે, તો આપણે એકબીજાની મદદ કરવાની હોય. મદદ કરવાની જ હોય, અને એવું નહીં કે આપણે બંને હોય એકબીજાની, કોઈ પણ વ્યક્તિને આપણી મદદની જરૂર હોય તો કરવી જ જોઈએ. તો ભાભી હું શું કહું છું, મારે પણ તમારી એક નાની અમથી હેલ્પ જોઈએ છે. હા તો બોલ ને, એમાં આટલું બધું અચકાય છે કેમ, શું મદદ જોઈએ છે? હું અને દેવેન હનીમૂન પર ગયા હતા ને, તો ત્યાં દેવેનનું અકાઉન્ટ કંઈક એમાં ઇશ્યુ આવ્યો ને તો બંધ થઈ ગયું હતું, પૈસા ટ્રાન્ઝેક્શન જ નહોતા થતા કાંઈ, એટલે મેં મારી ફ્રેન્ડ પાસે મગાવ્યા હતા. અને પછી તો તમને ખબર છે ને કે આ દેવેન શેરબજારનું કરે, પૈસા આવે જાય, એ પૈસા જ મને ના આપ્યા એમણે. તો હજુ પૈસા દેવાના બાકી છે?
પૈસા દેવાના બાકી છે અને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે મારા પપ્પાને હું હોસ્પિટલ લઈ ગઈ છું, મારે પૈસાની જરૂર છે. એટલે કેટલા પૈસા જોઈએ છે? વધારે નહીં, ખાલી 7000 રૂપિયા. 7000 રૂપિયા? એમાં એવું છે ને કે દેવેન સાથે મેં વાત કરી, પણ તમને ખબર છે ને આ શેરબજારનું કાંઈ નક્કી હોય, અત્યારે માર્કેટ અપ હોય તો થોડી વાર મારે ડાઉન હોય, એટલે એમની પાસે નથી. એમણે મને કહ્યું છે કે મને 2-3 દિવસમાં તો પાક્કા આપી જ દેશે, તો ત્યારે છે ને હું તમને પૈસા પાછા આપી દઈશ. એટલે હા, 2-3 દિવસમાં આપી દેવાના હોય તો કંઈ વાંધો નહીં. આ શું છે ને દામિની, તને તો ખબર છે ને કે ઘરમાં બધો ખર્ચો વધી ગયો છે. હા હા, તમારી એકદમ વાત સાચી છે. આખું ઘર તમે ચલાવો છો, એટલી મહેનત કરો છો, અને હું તમારી પાસે આમ પૈસા માગું, સારું ના લાગે ને, પણ હું 2-3 દિવસ, વધી વધી 4 દિવસ, 4 દિવસમાં તો પૈસા આપી જ દઈશ. ઠીક છે, વાંધો નહીં, હું તને આપું પૈસા. રૂમમાં પડ્યા છે, આવ. સારું, તો હું રૂમમાં આવું? હા ચાલો. ચા મસ્ત બની હતી. હા ચાલ. ઊંઘ આવી અને હજી તો ઊંઘ આવે છે ને, તું આવી ગયો, હું છે તારે કામ? બેન પાસેથી પૈસા નહીં ગયા હતા તમે? 7000 મગાવેલા, આ 4 મહિનાનું લાઇટ બિલ ચડી ગયું છે. ઓલો છે ને તાર કાકો આવીને ગમે ત્યારે કાપી જશે. એવું છે એમ ને? આ તો બેને મોકલે વાતા પૈસા. જોઈએ છે પૈસા કે પછી હું મારી પાસે રાખું? ના લાયક, હજી તારે પાસે રાખવા છે. કહું છું કે ઓલો કાકો આવીને કાપી જશે, ક્યાં છે પૈસા? લો. હવે લાઇટ બિલ ભરવા તમે જવાનો છો કે હું જાઉં? તું ભરી આવ ને. હા તો હવે પૈસા જોઈને તમારે શું કરવું છે? હું ભરી આવીશ લાઇટ બિલ. તું નહીં તો લોકો કાપવા આવશે ને તમારે બતાવવું પડશે. હા લઈ આવજે પાછું ને, અત્યારે ને અત્યારે જઈને ભરી આવો. વિશ્વાસ ની વાત કરે છે. જો બા, મેં તમને પેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું, મારે છે ને કઈક મોટું કરવું છે, અને આપણી પાસે પૈસા ઘટે છે. ઘટે છે? એટલે કેટલા છે તારી પાસે? કેટલા ઘટે? 500, 1000, 2000? હા હા, હું તમને આંકડો આપું ને. આ જો મારી પાસે છે ને ખાલી વધારે ઘટતાય નથી. હા માની લો ને, આંકડો આપું ને તમને તો 19,90,999 રૂપિયા ખાલી ઘટે છે, બાકી 1 રૂપિયો તો મારા પાકીટમાં પડ્યો છે. હા તો એક કામ કર, 99 રૂપિયા છે મારી પાસે રોકડા, એ તને દઈ દઉં, બાકીના તું કર નાખ. થઈ જતો તો નો કઈ કરી લીધું હોત. ઈ હવે તારે જોવાનું, ધંધો તારે કરવો છે. અહીંયા મારી પાસે તો કઈ ઝાડ છે ને કે ખંખેરીને આપી દઉં, કીધું ને મેં તને 99 રૂપિયા હું તને દઈ દઉં, બાકીના 19,99,000 ની સગવડ તું કર ને. જોઈએ પછી, અત્યારે તબિયત ખરાબ છે ને તો ઊંઘો. ના બિલ ભરી આવજે, અને ક્યાંયથી વ્યાજે પૈસા લાવતો નહીં, અને લાવે ને તો મારું ઘર કોઈને બતાવતો નહીં, હું કોઈને 1 રૂપિયો ન દેવાની. બોલો. પાણી ભર્યું ને? પીવું છે. હજી ભરવાનું બાકી છે, વિચારવાનું બાકી છે, લે આપી. નળનું પાણી હું કે દિવસ પીવું છું? તો નળનું માટલામાં ભરું, તો માટલામાં તો આપણે પીએ છીએ ને.
કયા વખતમાંથી બંધાવવાનું? આપણે નોકરી ધંધો તો કાંઈ કરવો નથી અને બિસ્લેરીના પાણી પીવા છે. વાહ મારા દીકરા વાહ. અરે ઓલું બિલ બિલ ભર્યું કે નહીં? લાવતો એની સ્લીપ. ઓલો કાકો આવશે આજે, તમારે બતાવવા થાય. લાઇટ બિલ 7000. હા હા એ તો ભરી દીધું. લાવ સ્લીપ લાવ. અરે સ્લીપ ક્યાંથી હોય મારી પાસે? હું એવું ને કે બિલ ભરવા ગયો અને બરાબર કોને ખબર છે એનું પ્રિન્ટિંગ મશીન ખરાબ થઈ ગયું તો સ્લીપ તો પ્રિન્ટ જ ન થઈ. ના 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 એવું તો બને જ નહીં. એટલે તું બોલતો જ નહીં, સિસ્ટમમાં બિલ આપણું નાખે, એ ભરાય અને એની સ્લીપ આવે. હું છે ને કાંઈ હાવ પણ નથી, હું કેટલી વખત ગઈ જ છું બિલ ભરવા. ચાલ લાવ રસીદ લાવે ને. એલા બિલ તો 6700 હતું અને આ તે કેટલા ભર્યા? 5000. હા પણ જો બા એમાં જીવ એવું ને કે અરે હું રાખું છું સ્લીપ. અરે ઓલો કાકો આવશે, મારે બતાવવું પડે. હા હવે એમાં જીવ એવું ને કે હું બિલ ભરવા માટે ગયો ત્યાં મેં એ ભાઈને કીધું કે જો મારી પાસે 5000 રૂપિયા પડ્યા છે, હું 5000 ભરી દઉં તો નહીં ચાલે? તમને તો ખબર ને મારો ચહેરો કેવો, એકદમ માસૂમ અને ભૂળો. તો એને એમ થઈ ગયું કે છોકરો બિચારો સાચું કહે છે, એને દયા આવી ગઈ મારી ઉપર કે સારું સારું અત્યારે 5000 છે ને તો 5000 ભરી દે, બાકીના જે છે ને એ થોડા દિવસમાં ભરી દેજો. પણ મેં તને પૂરેપૂરા બિલના પૈસા આપ્યા હતા, ઉપર 300 રૂપિયા વધારે હતા, તો એ ક્યાં ગયા? બાકીના કેમ ન ભર્યા? શરમ તને આવી જોઈએ કે જુવાની માં દોસ્તારો વારે રખડે છે, નોકરી કરીને ઘરમાં બે પૈસા લાવવાના, એ અક્કલ નથી આવતી. અને એક દિવસ એવું બનશે કે એની સાસરી માં ખબર પડશે એટલે દેના બેંક આખી આપણા ઘરે આવી જશે, પછી હાચવજે અને પાલવજે આખી જિંદગી એને. આવવાની ને ક્યાં જાહે, તું કઈ ખુલ્લી બાટલી નથી છે, ક્યાંક બુચ તારું બને છે. નોકરી ધંધા કરવા નથી, ઓલી બેન પાસેથી મેં પૈસા માંગ્યા એમાંથી એ ખાધા એણે 1300 રૂપિયા ખાઈ ગયો. દેવેન દેવેન કોણ જાણે કદી સુધરશે. અને આ દામિની દામિની પણ નાદાન છે. તો સારું છે કે ગોપીઓ આ ઘર સંભાળે છે. અને મેં વિચાર્યું હતું કે રાજને હું કેનેડા મોકલીશ ને, એ સારી નોકરી કરશે, સારો પગાર આવશે અને ઘરમાં સુધારો આવશે. રાજ એ બિચારો એના બોસની માથાકૂટમાં પડ્યો છે. ન કરે નારાયણ, જો એની નોકરી છૂટી જશે ને તો અમે બધા બહુ તકલીફમાં મુકાઈ જશું. કારણ કે આ ઘરમાં આવકના નામે ખાલી ગોપીઓનો પગાર જ છે અને એ પગાર બી જેટલો આવે છે એ વ્યાજમાં જાય છે. અને જ્યાં સુધી મારા શરીરમાં તાકાત હતી ત્યાં સુધી તો હું નોકરી કરતો હતો. પણ હવે તો હું પણ નિસહાય થઈ ગયો છું. જો દેવેન સમજી જાય ને ક્યાંક નોકરી ધંધે લાગી જાય
તો ઘરમાં ગોપીઓને થોડોક ટેકો મળે, પણ મને નથી લાગતું કે આ દેવન સુધરે. અમુકનો ખાડામાં ઉતારશે આ શેર બજાર, કોણ જાણે કેવી કેવી ગેમમાં પૈસા ઉડાડે છે. કેમ સમજાવો ને એ જ સમજાતું નથી. હવે ઈશ્વર કરે હાજો. સાગરા, હા, પાછું તે કઈ નોકરીનું કર્યું કે નહીં, કે હજી દોસ્તાર વારે રખડ્યા કરે છે? મેં તમને પહેલા જ કીધું છે ને કે આ નોકરી નથી કરવી મારે, ધંધો કરવો છે, અને એના જ વિચારમાં છું કે આપણે શું ધંધો કરી શકીએ. સાગર, એક કામ કરને, અત્યારે ક્યાંય પણ એક નાની નોકરી ગોતી લે, અને તું જ્યાં નોકરી કરે ને એ ધંધો ધીમે ધીમે શીખી લે, પછી 6-12 મહિના પછી આપણે એ ધંધો કરાય તો એ ક્યાંથી માલ લે છે, વેપારી કોણ છે, શું છે, એ બધું તને મળી જાય. આવો બેટા, આવો. જય શ્રી કૃષ્ણ બેટા. દીકરીઓ ક્યારેય પગે ન લાગે. મારી દીકરી કેમ આજે અચાનક? લે, હું ચા બનાવી આવું. ના ના, ચાની જરૂર નથી. હું એમ પણ મારે ઘરે કામ છે, આ તો થોડો સમય હતો ને એટલે આવી ગઈ. મારે ઘરે જવાની ઉતાવળ જ છે. કાં બેટા? હા બા, ઓલા પૈસા જે મેં તમને મોકલાવ્યા હતા એનું કંઈ થાય એમ છે કે નહીં? મને પાછા ક્યારે આપશો? પૈસા પાછા માંગવા થોડી હવાય, 7000 રૂપિયા હતા, અને અત્યારે મને તો ખબર છે ને કે આપણા ઘરની હાલત કેવી છે. ખબર છે મને, એટલે જ મેં પૈસા મોકલાવ્યા હતા. અને ખાલી 7000 ની વાત કરે છે તું? અને પહેલાં પણ મેં કેટલા પૈસા મોકલાવ્યા છે, ક્યારેક ભાભીને ખોટું બોલીને, ક્યારેક દેવેનને ખોટું બોલીને. અરે થોડુંક મારું પણ વિચારો, હું મારી સાસરીમાં છું, ત્યાંથી માણ માણ કરીને પૈસા લાવું છું, અને પૈસા કેમ નથી? હા, નોકરી છોડી એની પહેલાનો પગાર તો હશે જ ને તારી પાસે? સાચું કે છે, અને એ સાસરવાસ દીકરી છે. મેં તને ત્યારે કીધું તું કે એના ઘરમાંથી જો કોઈ પણ કંઈક કરશે ને અને એને ખીજાશે ને તો ઊભા ને ઊભા પૈસા દેવા પડશે ને, કાં તો એ આપણા ઘરે આવતી રહેશે, કાઢી મૂકશે એ લોકો. તો હવે તમને તો ખબર જ છે ને કે હું નોકરી છોડીને આવતો રહ્યો હતો, તો પગાર તો મને મારો છે કે આપવાનો નથી, પૈસા કાઢી હોય મારી પાસે. કેમ, આગલો બાકી હતો એ તો આપે જ ને? આની વાત સાચી જ છે. આ તો એ વપરાઈ ગયો. કોની સાથે વાત કરો છો બા તમે? સીધી એ વાત છે ને, ભાઈના હાથમાં પૈસા આવ્યા હોય ને એક રૂપિયો પણ ના બચે, વપરાય જ ગયો હોય. ભાઈ એક કામ કર, તું છે ને આ નોકરીનું ને બધું રહેવા દે, તને કોઈના હાથ નીચે કામ કરવું નથી ગમતું ને? હા, એ તો હું કહું છું મમ્મીને કે મને છે ને આ નોકરી કરવી જરાય ગમતી નથી. હા, આ બોસ છે ને કે મને ઓર્ડર દઈ જાય ને મને પોસાય જ નહીં. સાંભળી છો મારી વાત? હા, બોલ બોલ. નોકરી કરવી નથી ગમતી ને તો પછી કોઈ નાનો મોટો ધંધો ચાલુ કરી દે ને. તારો ધંધો ચાલુ થઈ જશે તો થોડી ઘણી ઇન્કમ આવતી ચાલુ થઈ જશે ઘરમાં. સાચી વાત છે. એ મારે એ જ તો કરવું છે, પણ ઉદલ વાંધો ક્યાં આવે છે કે પૈસા નથી. આ પૈસા વગર ધંધો કઈ રીતે કરું? બોલ, છે તારી પાસે પૈસા તો આપ મને. ચાલ, પૈસાની વાત જવા દે, તારી પાસે ધંધો છે, અને જો ધંધો હોય ને તો મને પ્લાન બતાવ પહેલા. એ આમ ધંધા તો હું 70 આવીને મૂકી દઉં તમારી પાસે, પણ પૈસા વગર છે ને આમ પ્લાન બતાવવાની મન ન થાય. ના ના, બતાવ મને, પછી હું કહું એ ધંધો કરજે તું. ભાઈ, આપણે ધંધો કરીને આગળ વધવાનું છે, ધંધો કરીને ડૂબવાનું નથી. અને કેટલા પૈસાની જરૂર છે તારે? તરત આપી દઉં, પણ એટલું જરૂર કહીશ કે હું આગુ પાછું કરીને તને પૈસાની વ્યવસ્થા કરાવી દઈશ. દામિની, આ અક્કલ વગર ની વાત નહીં કર. તારા 7000 રૂપિયા જેવી રકમ એ નથી આપી શકતો. એની આગળ તે કેટલા બધા આપ્યા હતા, એમાંનો એક રૂપિયો તને નથી આપ્યો. 7-8 લાખ રૂપિયા એટલે? મમ્મી, આ કેવી વાતો કરો છો તમે? અરે બેન, મારું ભલું ઈચ્છે છે તો તમે ભલું નહીં કરવા દો. બેન, તારી વાત એકદમ સાચી છે. જો તું મને છે ને 7-8 લાખ રૂપિયા આપીશ ને તો હું મસ્તનો મારો એવો બિઝનેસ કરીશ, અને એ બિઝનેસ કરીશ પછી આવક તો થશે ને. જો તું જ કહેતી હતી આવક થશે ને, તો એ જે આવક થશે, જે નફો થશે, એમાંથી તારી પાસેથી જે પૈસા લીધા છે ને એ બધા પાછા આપી દઈશ. બસ બા, હું તમારા ને
એના સારા માટે જ કહી રહી છું. અત્યારે જો 7-8 લાખ રૂપિયા આપી દેવાથી બધી ઝંઝટ પૂરી થતી હોય ને તો હું તો માનું છું કે એ જ કરાય. હા બેટા, હવે તારીને ભાઈની ઈચ્છા છે તો તારાથી કંઈક થતું હોય તો કર, પણ એની પાસેથી પહેલાં ધંધો કયો છે એ જોજે. હા તું હે, હું પછી એની સાથે વાત કરી લઈશ, મારી પાસે અત્યારે એટલો સમય નથી. હા, મારા ભાભી ગમે ત્યારે ઘરે આવતા હશે, અત્યારે હું જાઉં છું, પણ આ વાત આવડા લોકો વચ્ચે રહેવી જોઈએ. હા તમે તારે તું મને પૈસા આપતી હોય તો અરે મને થોડો કૂતરો કવડો કે હું બધી વાત બધાય કહી દઉં. પણ એક વાત યાદ રાખજે, હા પૈસા છે ને હું તને ધંધો કરવા માટે આપીશ, તો એ પૈસા એમાં જ વપરાવા જોઈએ. હા હા, ધંધામાં જ, એક રૂપિયો આમ અડબાવતો વાપરું જ નહીં ને. નાક નહીં કપાવતો મારું. ચાલો બાપ, હવે હું જાઉં છું. સાવ એમને એમ જઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હું શું કહું દામિની, હા પૈસાની જે તે વાત કરીને એ જલ્દી કરજે તો શું છે કે જલ્દીથી ધંધો ચાલુ થાય ને. હા એટલે મસ્ત બિઝનેસ સ્ટાર્ટ કરી દઈશ. અને જો તમે આ થોડા સમયમાં છે ને પૈસે પૈસા થવાના છે, અને તમારે જે જોતું હશે ને બધું અપાવી દઈશું. જોજો. હા સારું.